સેન્ડવિચ? યસ. ઓકે. આમાં શું સ્પેશિયલ છે? આ સેન્ડવિચ એવી છે કે તમે ટિફિનમાં બી લઈ શકો અને હાઈટી પર એને ઓલમોસ્ટ સર્વ કરવામાં આવે છે. અચ્છા. યસ. ઓકે. નામ શું છે? ગાજર સફરજનની સેન્ડવિચ લઈએ છીએ આપણે. ઓકે, તો શરૂ કરીએ. શ્યોર. એના માટે પહેલા આપણે એક સોસ બનાવવાનો છે. અહા. 3 મોટી ચમચી મેયોનીઝ લેવાનું છે. હા. પ્લેન ફ્લેવરનું છે. ઓકે. 2 મોટી ચમચી દહીં છે. હા. હંકડ લીધેલું છે. અચ્છા, બાંધેલું. બાંધેલું દહીં. મિક્સ કરી લઈએ. ઓકે. હવે મરી પાવડર લઈશું. યસ. 1/2 ચમચી. આ મેં ચીલી સોસ લીધેલો છે. તમારી પાસે ના હોય તો ટોમેટો સોસ આવે છે ને, એની અંદર થોડુંક લાલ મરચું ઉમેરી દેવાનું. અચ્છા. એ લઈએ છે 2 ચમચી. 2 નાની ચમચી લીધેલી છે. દળેલી ખાંડ છે. હા. 1 ચમચી. ઓકે. મિક્સ કરી લઈએ. યસ. લગભગ જે આપણે કોલ્ડ સેલેડ નું ડ્રેસિંગ બનાવતા હોઈએ એના જેવું છે. કોલસ્લો સેન્ડવિચ ભી આવે છે. યસ યસ. અને આ મેરિનેશન આપણે 12000 આઇલેન્ડ ડ્રેસિંગ મળે છે ને? યસ, એ જ છે. હા. મિક્સ થઈ ગયું છે. હા. હવે આ ગાજરનું છીણ લઈએ. હા. 1/2 કપ લીધેલું છે. હા. સફરજન આવે છે માર્કેટમાં, હા, તે એ આપણે લઈશું. એને આવું લાલ આવે છે ને, એ લેવાનું, કારણ કે થોડુંક ગળ્યું હોય છે. હા, બરાબર, પલ્પી હોય. હા. અને મોટા કાણાવાળી છીણી લેવાની. હા. છીણી લઈએ. હા. અત્યારે તો સફરજન પણ ખૂબ સરસ આવતા હોય છે. અને આપણે છાલ સાથે જ લેવાનું છે. હા. આવું મોટું છીણ જ હોવું જોઈએ. યસ, તો ખાવામાં મજા આવે. હા. એ ઉમેરી દઈએ. હા. ક્રેનબેરીઝ આવે છે. હા. તમારી પાસે ના હોય તો આ જગ્યાએ ખજૂર બી ઉમેરાય, ઝીણું સમારીને, કાં તો લીલી દ્રાક્ષ આવે છે ને, સૂકી લીલી દ્રાક્ષ, એ બી ઉમેરી શકાય છે. આપણે એકદમ હેલ્ધી બનાવવાના છીએ. અરે, કલરફુલ પણ બહુ સરસ લાગે છે. હા. તો આમાં હજુ આપણે કાકડી કે કોબીજ કે એવું કઈ લઈ શકીએ? લઈ શકાય છે. લઈ શકાય. અચ્છા, ઓકે. એને બી આવું મોટું છીણી લેવાનું. હા, ઓકે. થોડુંક મીઠું ઉમેરીશું. હા. ઓકે. મેયોનીઝ અને જે આપણે સોસ લીધો છે એમાં મીઠું હોય એટલે એ રીતે ઉમેરવાનું. બરાબર. હવે આ એક મેરિનેશન રેડી છે. યસ. હવે બીજું કરી લઈએ. એકદમ સ્પીડી છે, ફટાફટ થઈ જશે. હા. ગાજરનું છીણ લેવાનું છે. હા. 2 ચમચી. ઓકે. 2 ચમચી, 2 નાની ચમચી ચીઝ સ્પ્રેડ લીધેલું છે. આ જગ્યાએ ચીઝ બી લઈ શકાય છીણીને. અચ્છા, કયું લેવાનું? તો પ્રોસેસ ચીઝ. ઓકે. 2 ચમચી કોથમીર ઉમેરવાની છે. હા. અને શો એમ કહેવાય ને કે જે તીખો સ્પાઈસી આવે છે, એનો ટેંગી ટેસ્ટ, એ આપણે આથેલા લીલા મરચા અત્યારે દરેક જણના ઘરમાં હોય જ, તો એ આપણે અત્યારે અંદર એડ કરીશું. ઓકે. મિક્સ કરી લઈએ. યસ. આ થોડું ઇન્ડિયન ટચ વાળું છે. હા. દરેક ઘરમાં 2 વ્યક્તિઓ રહેતા હોય એટલે એકના ટેસ્ટ બર્ડ્સ થોડાક સ્વીટ હોય અને માઇલ્ડ હોય, અને એકના એવા હોય કે એકદમ સ્પાઈસી જોઈએ, બધું તીખું જ હોય. હા, બિલકુલ. તો એના માટે આ એકદમ પરફેક્ટ છે. અને આપણે એટલે જ 2 કોન્ટ્રાસ્ટમાં લીધેલી છે. ઓકે. બંને પૂરણ તૈયાર છે, તો હવે સેન્ડવિચ આપણે બનાવી દઈએ. હા. પહેલું ગાજર અને સફરજન વાળું લઈએ છે. ઓકે.
એને વ્યવસ્થિત પ્રમાણમાં એને ઉમેરવાનું છે. ઓકે, તો આમાં ઉપરથી આપણે થોડું ચીઝ લેવું હોય તો લઈ શકીએ? લઈ શકાય છે. હા, બપોરના સમયે ઘરે કોઈ ગેસ્ટ આવે હોય તો આ બહુ ફટાફટ બની જાય. યસ, ગાજર તો ઘરમાં હોય જ. હા, બીજું જે થોડું તીખું છે. યસ, અને આમાં આપણે બ્રેડમાં વેરિએશન લેવા હોય તો લઈ શકાય છે. જે વ્હાઈટ મેદાની બ્રેડ આવે છે ને, એ બી લઈ શકાય છે. મેં અત્યારે આ બ્રાઉન બ્રેડ લીધેલી છે. ઇવન મલ્ટીગ્રેન બ્રેડ બી સરસ લાગશે. ઓકે, આની અંદર વધારે સારી લાગે છે મલ્ટીગ્રેન બ્રેડ. વ્યવસ્થિત એને દબાઈ દેવાની છે. સેન્ડવિચ તૈયાર છે. હવે આપણે એને કટ કરી લઈએ. આ ફિંગર સેન્ડવિચીસ તરીકે બી ઓળખાય છે, કે બે આમ આંગળીથી લઈ અને ખાઈ શકાય. તો આપણે એક એવી રીતે કટ કરીશું ને એક જુદી રીતે કટ કરીશું. ઓકે, હવે બીજી કટ કરી લઈએ. આ કોલ્ડ સેન્ડવિચ જ છે તો આને આપણે બનાવીને રાખી શકીએ. હા, રાખી શકાય છે. ઇવન ટિફિનમાં સર્વ કરી શકાય છે. અને એકદમ ફિલિંગ વાળી ઇફેક્ટ આવશે અને ખાધા પછીથી. હા, અને થોડા વધારે શાક ઉમેરો તો તો બહુ જ મજા આવે. હા, ક્રન્ચી લાગે થોડું. યસ, હવે આપણે સર્વિંગ ડિશમાં સર્વ કરી દઈએ. હા, આ ગાજર અને સફરજન વાળી ફિંગર સેન્ડવિચીસ. યસ, અને આ ગાજર અને લીલા મરચા, આથેલા લીલા મરચા વાળી સેન્ડવિચ. યસ, તો તૈયાર છે ગાજરમાંથી બનતી એક સરસ મજાની સેન્ડવિચ, ગાજર સેન્ડવિચ. યસ, ગાજરની સેન્ડવિચ બનાવવા માટે જોઈશે ગાજર સફરજનનું પૂરણ. બનાવવા માટે મેયોનીઝ 3 મોટી ચમચી, બાંધેલું દહીં 2 મોટી ચમચી, મરીનો ભૂક્કો 1/2 ચમચી, ચીલી સોસ 2 ચમચી, દળેલી ખાંડ 1 ચમચી, ગાજરનું છીણ 1/2 કપ, સફરજનનું છીણ 1/2 કપ, ક્રેનબેરીઝ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. ગાજર અને મરચાનું પૂરણ બનાવવા માટે જોઈશે ગાજરનું છીણ 2 ચમચી, ચીઝ બ્રેડ 2 ચમચી, કોથમીર 2 ચમચી, આથેલા મરચા 2 ચમચી, અને સામગ્રીમાં જોઈશે બ્રેડ. તો સુરભીબેન, શરૂ કરીએ કાઠિયાવાડી સ્પેશિયલ મિક્સ શાક. યસ. ઓકે, 2 મોટી ચમચી તેલ લઈશું. કાઠિયાવાડી જ્યારે પણ વાનગી બનાવતા હોય ત્યારે તેલ મસાલાનું પ્રમાણ સૌથી વધારે આગળ પડતું રાખવાનું હોવું જ જોઈએ. યસ, અને કાઠિયાવાડી જે પણ વાનગી છે ને એની ખાસિયત એ હોય છે કે એ તરત જ બને છે. એટલે ધારો કે પંજાબી શાક આપણે લેતા હોય તો ગ્રેવી બનાવીને રાખેલી હોય અને એમાંથી શાક બનાવતા હોય, જ્યારે કાઠિયાવાડી શાક છે એ તરત જ બનતા હોય એટલે એકદમ ફ્રેશ હોય છે. યસ, એટલે જ એનો સ્વાદ બહુ સરસ. હા, 1/2 ચમચી રાઈ લઈશું. હા, રાઈ ફૂટે એટલે 1/2 ચમચી જીરું લઈશું. બરાબર. 1/2 ચમચી હિંગ લઈશું. 1/2 ચમચી હળદર લઈશું. અચ્છા, આદુ છીણી લઈશું. જો આદુ ન ઉમેરવું હોય તો સૂંઠ પાવડર પણ લઈ શકાય છે. ઓકે, 1 નાની ચમચી જેટલું. હવે વટાણા ઉમેરીશું, લગભગ 1/2 કપ. ફુલાવર લઈશું લગભગ 100-150 ગ્રામ. ઓકે, એના મોટા ફૂલ જ. હા, ઓકે.
થોડું પાણી ઉમેરીશું. એક ચમચી મીઠું લઈશું. ઢાંકીને લગભગ 4-5 મિનિટ સુધી થવા દઈશું. ઓકે, ચેક કરી લઈશું. હા, ફ્લાવર અને વટાણા અધકચરા ચડી ગયા છે. ઓકે, હવે એમાં કોબી ઉમેરીશું. બરાબર, એક બાઉલ જેટલી લઈશું. અને થોડી મોટી સુધી. હા, મોટી સમારી. ઓકે, તો આ રીતે થોડા અધકચરા બાફીને લઈ શકીએ આપણે. બાફીને લઈ શકાય છે, પણ બાફવા કરતા આ રીતે વઘારીને જો શાક બનાવશો ને તો એનો સ્વાદ બહુ સરસ આવશે. ઓકે, એક નંગ કેપ્સિકમ લીધું છે. થોડું પાણી ઉમેરીશું. એટલે આ શાક કેવું બનશે? આ શાક લચકા પડતું બનશે. અચ્છા, ગ્રેવી સાથેનું બનશે, ડ્રાય નહીં બને. બરાબર. છીણેલા ટમેટા છે, લગભગ 200 ગ્રામ જેટલા છે, એટલે 3 મોટા ટમેટા લીધેલા છે, જે એડ કરીશું. ઓકે, એટલે આની ગ્રેવી થશે. યસ, બરાબર. અને ટમેટા પહેલા નથી વઘારવાના. આપણે જનરલી એવું કરતા હોય છે કે ટમેટાની ગ્રેવી કે ટમેટા પહેલા વઘારી અને સાતરી લેતા હોય છે અને પછી જ બધા વેજીટેબલ ઉમેરતા હોય છે, પણ આમાં આ રીતે કરવાનું. ઓકે, આવું તો ખીચડી સાથે બી બહુ મસ્ત લાગે. હા, ફરીથી ઢાંકીને લગભગ 2-3 મિનિટ સુધી થવા દઈશું, જેથી કરીને ટમેટા અને કોબી બંને ચડી જાય અને કેપ્સિકમ પણ થોડા ચડી જાય. ઓકે, જોઈ લઈએ. બધું જ શાક સરસ ચડી ગયું છે અને ટમેટા પણ સરસ ચડી ગયા છે. ઓકે, મસાલો કરી લઈશું. જ્યારે પણ કાઠિયાવાડી વાનગી બનાવતા હોય ને ત્યારે મસાલા દિલથી કરવાની. યસ, 2 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું, 2 મોટી ચમચી ધાણા જીરું લઈશું, 5 ચમચી ગરમ મસાલો લઈશું, 1 ચમચી ખાંડ ઉમેરીશું, 5 ચમચી ઉપરથી હિંગ લઈશું. હવે તો માર્કેટમાં કાઠિયાવાડી ગરમ મસાલો પણ મળે. હા, 5 ચમચી હળદર પણ લઈશું, 2 મોટી ચમચી શિંગદાણાનો ભૂક્કો ઉમેરીશું. શેકેલી સિંગ છે, એનો ભૂક્કો લેવાનો છે. યસ, એનાથી પણ રસો સરસ થાય. હા, ઘટ્ટો એકદમ. હા, ગ્રેવી ઘટ્ટ થશે એકદમ. અને આની સાથે આપણે શું સર્વ કરી શકીએ? આ શાક બધા જ સાથે સરસ લાગે છે. ભાખરી, રોટલી, રોટલા, ઓકે, બધા સાથે બહુ જ સરસ લાગશે. ઓકે, 2 ચમચી મલાઈ લઈશું. અને લગભગ 5 કપ જેટલું દહીં લઈશું. ઓકે, એ ટામેટા અને દહીં બીવ લેવાનું. હા, અચ્છા, દહીં મોડું લેવાનું છે, ખાટું નથી લેવાનું. ઓકે, પાંચ ચમચી મીઠું લઈશું. આપણે અગાઉ 1 ચમચી ઉમેર્યું હતું. એકદમ મસ્ત રસાળું. જો કલર કેટલો સરસ આવ્યો છે. હા, ઢાંકીને થવા દઈશું. ઓકે, લગભગ 4-5 મિનિટ સુધી. જો, વાવ, મસ્ત ગરમા ગરમ શાક તૈયાર થઈ ગયું છે. યસ, અને એક્ઝેક્ટલી જેમ બહાર મળે છે ઉપર આમ તેલની તરી દેખાવી જોઈએ, તો જ કાઠિયાવાડી શાક કહેવાય. હા, આમ જોઈને જ ઈચ્છા થઈ જવી જોઈએ કે ચલો ખાઈ લઈએ. યસ,
થોડી કોથમીર ભભરાવીશું. મસ્ત ગરમા ગરમ શાક તૈયાર છે, હવે સર્વ કરી લઈએ. થોડી કોથમીર ભભરાવી લઈશું. એકદમ ટેસ્ટી કાઠિયાવાડી મિક્સ શાક તૈયાર છે. એને રોટલી, પરાઠા, ભાખરી, ખીચડી, બહુ જ સરસ લાગશે અને ઝડપથી તૈયાર તો થઈ જ જાય છે. કાઠિયાવાડી મિક્સ શાક બનાવવા માટે જોઈશે તેલ 2 મોટી ચમચી, રાઈ 1/2 ચમચી, જીરું 1/2 ચમચી, હિંગ 1/2 ચમચી, હળદર 1/2 ચમચી, આદું 1 ચમચી, વટાણા પા કપ, ફુલાવર 100-150 ગ્રામ, પાણી જરૂર મુજબ, મીઠું 1-1.5 ચમચી, સમારેલી કોબીજ 1 કપ, સમારેલા કેપ્સિકમ 1 કપ, છીણેલા ટામેટા 1 કપ, લાલ મરચું 2 ચમચી, ધાણા જીરું 2 ચમચી, ગરમ મસાલો 5 ચમચી, ખાંડ 1 ચમચી, શેકેલા શિંગદાણાનો ભૂક્કો 2 મોટી ચમચી, મલાઈ 2 ચમચી, મોળું દહીં 1/2 કપ. અન્ય સામગ્રીમાં જોઈશે કોથમીર. તો શરૂ કરીએ. ભાખરી બનાવવા માટે 1/2 કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે. હા. અને 1/2 કપ ઘઉંનો સાદો લોટ છે. એટલે બંનેનું પ્રમાણ આવું જ રાખવાનું? હા, આવી રીતે જ રાખીએ. એટલે હું ભાખરી બનાવું ને તો હું આવી રીતે જ પ્રમાણ રાખું છું. ઘણાના ઘરમાં એકલા કરકરા લોટથી પણ બનતી હોય છે, પણ એ કકરો લોટ થોડો ઝીણો હોય, બહુ જ કકરો પણ નહીં એ રીતનો. એટલે એ તમારા ટેસ્ટ ઉપર છે, દરેકના ઘર પ્રમાણે. હું આવી રીતે માપ લઉં છું. ઓકે, તેલ લઈએ છે. બે ચમચી તેલ લીધું છે. તો એને ગરમ કરીને લે? હા, ગરમ. બિસ્કિટ ભાખરી બનાવીએ ને ત્યારે તેલનું મોણ આવી રીતે ગરમ જ લેવાનું. અચ્છા. હા, એનાથી ફરસી સરસ થાય. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી લોટમાં મીઠું લઈ લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને તેલની અંદર લીલું લસણ લઈએ છે. અરે વાહ. બે ચમચી લીલું લસણ લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે અને લસણ સરસ સંતળાઈ પણ ગયું છે. ગેસ બંધ કરીએ. ગેસ બંધ કરી અને અધકચરું ક્રશ કરેલું જીરું લઈએ છે 1 ચમચી, અને ચપટી હિંગ લઈશું. અચ્છા, ઓકે. એની સાથે ઝીણા સમારેલા લીલા મરચા લઈએ છે. 1 નાનું મરચું લીધું છે. હવે આ જે મિશ્રણ છે એને લોટમાં લઈ લઈશું. હવે તેલ ગરમ છે એટલે પહેલા આ રીતે ચમચીથી મિક્સ કરી લેવાનું. શિયાળામાં તો ઘીમાં સાંતળેલું લીલું લસણ ભાખરી સાથે હોય જ હોય અને બહુ જ સરસ લાગે. હવે એ જ વઘારિયામાં પાણી લઈ લઈએ એટલે પાણી થોડું હુફાળું થઈ જાય. હવે લોટને સરસ મોઈ લઈશું. આમાં તમારે ઘીમાં પણ લસણને સાંકળીને લેવું હોય તો લઈ જ શકો, સરસ જ લાગશે. આપણે ઘી ઉપરથી લઈએ છે. સરસ આવું મુઠ્ઠી પડતું મોણ તૈયાર થવું જોઈએ. પાણી પણ હુફાળું થઈ ગયું છે. હવે હુફાળા પાણીથી લોટ બાંધશું. ભાખરી નો લોટ બાંધીએ છે એટલે થોડો કાઠો લોટ બાંધવાનો. એટલે પાણી તો એકદમ ધીરે ધીરે જ ઉમેરવાનું, થોડું થોડું જ ઉમેરવું. ઓકે.
આ કણકને આપણે બાંધી રાખીએ તો ઢીલી થઈ જાય? ઢીલું થવાના ચાન્સ ઓછા છે, કેમ કે કકરો લોટ લીધો છે, એટલે કકરો લોટ હોય ને એટલે પાણી પીવે. ઓકે, હા, એટલે ઢીલું નહીં થાય. સરસ મસવી લઈએ છે. યસ, એકદમ મસ્ત રસ્સા વાળા બટાકાનું શાક હોય તો એની સાથે તો આ ભાખરી બહુ જ સરસ લાગે. અને આવી રીતે આપણે ભાખરી બનાવીએ ને એ ભાખરીની મીઠાશ જ અલગ હોય. સરસ લોટને મસળી લીધો છે. યસ, અને લોટ બાંધીને તૈયાર છે. હા, હવે શાક બનાવી લઈશું. હા, ટોઠા. યસ, તેલ લઈએ છે. 3 મોટી ચમચી તેલ લેશું. શિયાળામાં તો ખાસ જો તમે ક્યાંય ફરવા નીકળ્યા હો તો હાઈવે ઉપર તમને ઠેર ઠેર ઓઠા ખાવા મળે. યસ યસ, ને બહુ જ મસ્ત લાગે. હા, કેમ કે લીલું લસણ આ સીઝનમાં જ મળે એટલે ટોઠા બંને સૂકી તુવેરના પણ અને લીલી તુવેરના પણ. યસ યસ, તેલ ગરમ થઈ ગયું છે. 1 ચમચી જીરું લઈશું. હા, ચપટી હિંગ, લાલ સૂકું મરચું, તમાલપત્ર, 1 નંગ લીલું મરચું છે, આ રીતે લાંબુ સમારીને લીધું છે, 1 ચમચી આદુની પેસ્ટ અને 1/2 કપ લીલું લસણ છે. ઓકે, ઝીણું સમારીને લઈએ છે. લીલા લસણ થી ટોઠાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. સાચે અત્યારે તો ઘરમાં લીલું લસણ હોય જ એટલે બધા જ શાકમાં થોડું થોડું પડે છે. યસ યસ, તમે બહાર ગયા હો અને ટોઠા ખાઓ ને તો જસ્ટ 2 ચમચી ખાઓ ને તો આંખોમાંથી પાણી નીકળવા પડે. તીખું, ભયંકર તીખું હોય. સાચે, અને એટલે જ તો આપણે આ રીતે ઘરે બનાવીએ તો આપણા સ્વાદ પ્રમાણે કરી શકીએ. હા હા હા, ઝીણી સમારેલી ડુંગળી લઈએ છે 1/2 કપ. ડુંગળી એ પણ એકદમ સાંતળવાની? હા, એકદમ સાંતળી લઈએ છે. ઓકે, એટલે અત્યારે આપણે ગ્રેવી જેવું કરી રહ્યા છીએ. ઓકે, અને બહારના ટોઠા આપણે ખાઈએ ને એમાં તેલ પણ આગળ પડતું હોય, બહુ જ વધારે. હા, યસ, આમ જોઈને તો એવું લાગે કે એકલું તેલ જ છે. હા, તેલમાં તુવેર છે. ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે. હવે તેમાં 1 ચમચી ચણાનો લોટ લઈએ છે. અચ્છા, એનાથી શું ફરક પડે? ચણાના લોટથી રસો સરસ ઘાટો બનશે. અચ્છા, હા, એટલે આવી રીતે સાંતળવામાં 1/2 ચમચી લઈ લેવાનું. અચ્છા, બરાબર, અને લોટ શેકાઈ પણ જાય. હા હા, અને આ રીતે 1 ચમચી લઈએ ને એટલે સ્વાદમાં પણ ફરક ન પડે. બરાબર, હવે 2 મીડિયમ સાઈઝના ટામેટા છે જેને છીણીને લીધા છે. હા, એ લઈએ. હવે બધા મસાલા કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર. અત્યારે હું મરચું પાવડર થોડું વ્યવસ્થિત લઉં છું, આપણે જ ખાવાનું. હા, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો અને 5 ચમચી ચાટ મસાલો લઈએ છે. અચ્છા, હા, બાર પણ આ રીતે ચણાનો લોટ અને ચાટ મસાલો ઉમેરતા જ હોય છે. અચ્છા, ઓકે,
મહેસાણા બાજુ ગયા હોય ને તો ખેતરમાં પણ ટોઠા પાટી હોય. હા યસ, એટલે ચૂલા પર એ લોકો બનાવતા હોય, જબરજસ્ત સુગંધ આવતી હોય. અને ચૂલા ઉપર બને ને એટલે એનો સ્વાદ એકદમ અલગ આવે. યસ, બહુ જ સરસ. સરસ મસાલા શેકાઈ ગયા છે. હા, હવે તેમાં થોડું પાણી લઈશું. હા, બહુ વધારે પાણી એકસાથે નથી લેતા, લગભગ 1/2 કપ જેટલું લીધું. તો અત્યારે આપણે એની કન્સિસ્ટન્સી કેવી રાખીએ છીએ? થોડું રસાવાળું જ રહેશે. ઓકે. હા, પછી જેમ જેમ આપણને જરૂર લાગે ને એમ એમ ઉમેરીશું, એટલે સ્વાદ ન બદલાય, એનો ટેસ્ટ જળવાઈ રહે. બરાબર. એટલે એક ચામટું પાણી નહીં ઉમેરવાનું. ઓકે, રાઈટ. મને લાગે છે આ જોઈને શનિ રવિમાં તો આ બની જ જશે. હા, અને આવી રીતે ભાખરી અને શાક બહુ જ કન્વિનિયન્ટ ઓપ્શન છે. બહુ જ ઈઝી કે તમે શાક બનાવી દીધું અને ભાખરી કરી દીધી એટલે કામ પૂરું પતી ગયું. અને આવું ટેસ્ટી આપો પછી બીજું શું જોઈએ? બિલકુલ નહીં, કંઈ જ ના જોઈએ. હવે ગ્રેવીને લગભગ 3-4 મિનિટ સુધી થવા દઈએ છે. ઓકે. તો સેજલબેન, ગ્રેવી તો થઈ ગઈ છે. યસ. ઓકે, હવે લીલી તુવેર ઉમેરી દઈએ. લીલી તુવેરને મેં અધકચરી બાફી દીધી છે અને બહુ જલ્દી બફાઈ જાય, લીલા દાણા છે એટલે. 1 કપ ઉમેરીએ. હા, હવે તો આવા ફોલીના દાણા પણ તૈયાર મળે છે. હવે 3-4 મિનિટ થવા દઈએ છે એટલે તુવેરના દાણા સરસ ચડી જાય અને ગ્રેવી સાથે ભળી જાય. બરાબર છે. અને ત્યાં સુધી ભાખરી બનાવી લઈએ. હા, મોટી કરીએ છે કે મીડિયમ? મીડિયમ કરીએ છે, એટલે મિની સાઈઝની જ. ઓકે. જો ભાખરીનો લોટ સરસ બંધાઈ ગયો છે, એની એક બીજી સાઇન એ પણ હોય કે આવી રીતે તમે લુઓ કરો ને તૈયાર, ત્યારે સાધારણ તમને હાથમાં ચીકાશ લાગવી. બરાબર છે. ઓકે. હા, તો લોટ સરસ બંધાયો છે એવું કહેવાય. અને એ તો એના કલર પરથી પણ ખબર પડી જાય. યસ. હવે વણી લઈશું. યસ. અને આટલી જાડી રાખીએ છે અત્યારે. નાની નાની અને થોડી જાડી. હા, જો આટલી જાડી રાખીએ છે. તો જેમ અત્યારે આપણે લીલું લસણ લીધું છે એવી રીતે લીલી ડુંગળીના પાન લઈ શકો. લેવાય ને? હા, એ પણ લઈ શકો. લીલી ડુંગળીના પાન હોય ને એમાં મોઇશ્ચર વધારે હોય છે, એટલે સેજ સરખું સાંતળી દેવાનું. અચ્છા, તો એ પણ લઈ શકાય. ઓકે. સવારથી સાંજ સુધી પિકનિક પર ગયા હોય તો બી આવી ભાખરી બહુ સરસ સરસ લાગે અને પેટ પણ ભરાઈ જાય. યસ. અને સરસ આવી બિસ્કિટ ભાખરી હોય એટલે તમે એકલી પણ ખાવ ને તો પણ ચાલે. પણ એકલી હોય નહીં ને, અત્યારે તો ચટણી હોય જ. હા, હવે આપણે ફોકથી થોડું પ્રિક કરી લઈએ. ઓ, અચ્છા. આવું કરવાથી સરસ ચડી પણ જાય. અચ્છા. ઓકે. અને ભાખરી એકદમ સરસ બનાવી હોય એના માટે એને એકદમ ધીરા તાપે થવા દેવાની. હા, બહુ શાંતિથી શેકવાની. હા, તો સરસ શેકાય. અને આ રીતે દબાવીને શીખશું. બરાબર. એક વખત થાય ને પછી પ્રેસ કરતા જવાનું. હા. ઓકે. અને કેવી શેકવાની? એને એકદમ ધીરા તાપે, એકદમ કડક થાય અને ગુલાબી થાય. ઓકે, બરાબર.
અને માટીની કલાડીમાં તમે શેકો ને તો બહુ જ સરસ લાગે. યસ યસ. જો ઘણાના ઘરે આખી આટલી નાની જે માટીની કલાડી હોય એટલી સાઈઝની જ ભાખરી બનતી. હા હા. માટીમાં ખરેખર ખૂબ સરસ લાગે ટેસ્ટ એનો. અને જો માટીની કલાડી હોય અને ચૂલા પર મૂકી હોય તો મજા પડી જાય. શિયાળાની ખરી મજા છે. યસ. અને આટલી જાડી કરી છે ને એટલે ધીરા તાપે થવા દેવાની. ઓકે. અત્યારે જ કેટલી સરસ સુગંધ આવે છે આમાંથી. હા. ભાખરી શેકાઈ ગઈ છે. હા. આવી રીતે શેકાઈ ને પછી ગેસ ઉપર જ પહેલા થોડું ઘી લગાડવાનું. યસ. ભાખરી ઉપર ઘી તો જોઈએ ભરપૂર. યસ. ઓછું નહીં. અમારે તો ઘીરી જે ડોયલી હોય ને એ જોડે લઈને જ બેસે. નમાવાનું છે. શિયાળામાં તમે ખાઈ શકો. શિયાળામાં ભરપૂર ઘી ખાઓ તો સારું જ છે. યસ. આખું વર્ષ જો તંદુરસ્ત રહેવું હોય તો. અને પછી પણ થાય. હા. થોડી એક્સરસાઇઝ કરવાની. હા. જો આ રીતે આપણે ઘી લગાવી અને સાધારણ શેકી લઈશું. હા. અને પછી ઉપરથી ઘી લેવાનું. ઓકે. તો લસણિયા ભાખરી પણ રેડી છે અને ગરમા ગરમ ટોઠા પણ રેડી છે. યસ. તો સર્વિંગ ચોક્કસ. હવે સાથે લીલી તુવેરના ટોઠા. અને આમાં ફક્ત લીલી તુવેરો જ આપણે લઈ શકીએ કે બીજું કઈ લઈ શકીએ? ટોઠા કરીએ ને એટલે સૂકી તુવેર કે લીલી તુવેર એ જ સરસ લાગે. ઓકે. પણ અત્યારે સીઝન છે તો પછી આપણે કઠોળની શું કરવા ખાઈએ, ફ્રેશ લઈએ. અને કાયમ એવું થતું હોય સાંજના સમયે કે શું બનાવીએ શું બનાવીએ, શું શાક કરીએ, ત્યારે એક નવો ઓપ્શન. ઉપર લીંબુનો રસ લઈએ છે. જો કાચી ડુંગળી તમને ખાવી ગમતી હોય તો ઉપરથી લઈ શકાય છે. અને કોથમીર. ઓકે. લીંબુનો રસ થોડો પ્રમાણસર નાખો, કેમ કે આપણે ટામેટા પણ નાખ્યા છે અને થોડો ચાટ મસાલો પણ છે, એ રીતે લેવાનો. ઓકે. તો રેડી છે ગરમા ગરમ લીલી તુવેરના ટોઠા અને તેની સાથે લસણિયા ભાખરી. પરફેક્ટ. યસ. લસણિયા ભાખરી અને લીલી તુવેરના ટોઠા બનાવવા માટે જોઈશે. લસણિયા ભાખરી બનાવવા માટે ઘઉંનો કરકરો લોટ અડધો કપ, ઘઉંનો જીરો લોટ અડધો કપ, તેલ બે મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, સમારેલું લીલું લસણ બે ચમચી, અધકચરેલું જીરું એક ચમચી, હિંગ ચપટી, સમારેલા લીલા મરચા એક ચમચી, પાણી જરૂર મુજબ. અને સામગ્રીમાં જોઈશે ઘી જરૂર મુજબ. લીલી તુવેરના ટોઠા બનાવવા માટે જોઈશે તેલ ત્રણ મોટી ચમચી, જીરું એક ચમચી, હિંગ ચપટી, સમારેલા લીલા મરચા એક નંગ, સૂકા લાલ મરચા બે નંગ, તમાલપત્ર એક નંગ, આદુની પેસ્ટ એક ચમચી, સમારેલું લીલું લસણ અડધો કપ, સમારેલી ડુંગળી અડધો કપ, ચણાનો લોટ એક ચમચી, છીણેલા ટામેટા એક કપ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું 1 ચમચી,
ધાણા જીરું 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, ચાટ મસાલો 5 ચમચી, પાણી જરૂર મુજબ, બાફેલી લીલી તુવેર 1 કપ, લીંબુનો રસ અડધી ચમચી, કોથમીર 1 ચમચી.